નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ ધરતીપુત્રમાં। કપાસ પકવતા ખેડૂતો માટે આનંદના સમાચાર મળી રહ્યા છે કે મિત્રો, ગામડે બેઠા કપાસના ભાવની અંદર 100 રૂપિયાનો ઉછાળો છે તે જોવા મળ્યો છે। શું કપાસ 2000 રૂપિયાની સપાટી વટાવશે? કપાસ રાખવો કે વેચી નાખવો? તો મિત્રો, કપાસના ભાવની સંપૂર્ણ માહિતી છે આપણે આ વિડિયાની અંદર જોઈશું, તો વિડિયાને અંતપૂર્વક નિહાળજો। અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલો બેલ બટનને પ્રેસ કરી દેજો, જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તમને તરત જ મળી રહે। ખાસ કરીને મિત્રો, છેલ્લા 3 દિવસની અંદર કપાસના ભાવની અંદર ગામડે બેઠા પણ 100 રૂપિયાનો સુધારો છે તે જોવા મળ્યો છે। એક સમયે કપાસના ભાવ છે તે 1600 રૂપિયાએ પહોંચી ગયા હતા, તે કપાસના ભાવ ગામડે બેઠા 1700 રૂપિયાથી કરીને 1725 રૂપિયાના સોદા છે તે જોવા મળ્યા છે। ત્યારે મિત્રો, આજે ફરી કપાસના ભાવની અંદર 10-15 રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો। ખાસ કરીને મિત્રો, આજે ગુજરાતના મોટાભાગના માર્કેટ યાર્ડોની અંદર કપાસના ભાવ છે તે 1750 રૂપિયાના પ્રતિ મણે રન થયા હતા। ખાસ કરીને મિત્રો, બોટાદ માર્કેટ યાર્ડની અંદર આજે કપાસના ભાવ છે તે 1775 રૂપિયા પ્રતિ મણના બોલાયા હતા। ખાસ કરીને મિત્રો, આજે બોટાદ માર્કેટ યાર્ડની અંદર 30,000 મણ કપાસની આવક છે તે જોવા મળી હતી। ખાસ કરીને મિત્રો, ચીનની ખરીદીના પગલે તેજીના પગલે મિત્રો ભાવ છે તે સુધર્યા છે। આ ભાવની અંદર કપાસ ખરીદી જીનરસો રૂ તૈયાર કરવાની અંદર પ્રતિ ખાડી 2500 રૂપિયાની ડિસ્પોરિટી હોવાને કારણે બજારની અંદર મર્યાદિત કામકાજ જોવા મળ્યા હતા। ત્યારે આજે ગુજરાતની અંદર 1.5 લાખ મણ આજુબાજુ કપાસની આવક છે તેમાં જોવા મળી હતી। ખાસ કરીને મિત્રો, સૌરાષ્ટ્રના મુખ્ય કપાસના માર્કેટ યાર્ડો જેમ કે બોટાદ અને બાબરા માર્કેટ યાર્ડની અંદર 50,000 મણ કપાસની આવક છે તે જોવા મળી હતી। ખાસ કરીને મિત્રો, આજે માર્કેટ યાર્ડોની અંદર કપાસની ક્વોલિટી પ્રમાણે નીચામાં નીચો કપાસનો ભાવ છે તે અમરેલી માર્કેટ યાર્ડની અંદર 1200 રૂપિયા જોવા મળ્યો હતો, તેમજ ઊંચામાં ઊંચો કપાસનો પ્રતિમણનો ભાવ છે તે 1826 રૂપિયા જામનગરની અંદર બોલાયા હતા। ત્યાં આજે કપાસિયાની અંદર પણ 800 રૂપિયાથી કરીને 850 રૂપિયાના ભાવ છે તે જોવા મળ્યા હતા। ખાસ કરીને મિત્રો, રૂની ગાસડીના ભાવ છે તે 61,000 આજુબાજુ રન થયા હતા। આમ ભારતીય MCX કોટન રૂ વાયદો છે તે પણ તેજી તરફ જોવા મળી રહ્યો છે। ત્યારે મિત્રો, આંતરરાષ્ટ્રીય બજારોની ચાલ વચ્ચે ઘર આંગણે રૂ ખોળ કપાસ અને કપાસ બજારની અંદર સેન્ટિમેન્ટની અંદર ફેરફાર જોવા મળ્યો હતો। ખાસ કરીને મિત્રો, અમેરિકન આંતરરાષ્ટ્રીય બજારોની અંદર તેજી જોવા મળી રહી છે, તો બીજી તરફ મિત્રો 15 જાન્યુઆરી બાદ સ્થાનિક માર્કેટોની અંદર પણ તેજી જોવા મળી શકે છે। આમ સ્પિનિંગ મિલો પણ જે પહેલાં 30% ધમધમતી હતી તે પણ અત્યારે 90% ધમધમવા લાગી છે। ખાસ કરીને મિત્રો, હાલ જીનર્સો છે ગામડેથી કપાસ ગોતવાની તૈયારી કરવા મળ્યા છે। ખાસ કરીને મિત્રો, હાલ અત્યારે કપાસના ભાવ છે ધીમી ગતિએ ચડી રહ્યા છે, તેથી મિત્રો વેપારીઓ પણ કપાસ લાવવાની સ્થિતિ જોવા મળી રહી છે। આમ આંતરરાષ્ટ્રીય બજારોની અંદર ઋણના ભાવની અંદર થયેલી વધઘટની અસર પણ સ્થાનિક અસરે કપાસની ખરીદી પર જોવા મળી હતી। આમ વિદેશોની અંદર પણ કાચા માલની ખૂબ જ મોટી અછત હોય તેને પગલે મિત્રો કપાસના ભાવ પણ આગામી સમયે ધીમી ગતિએ વધતા છે તે જોવા મળી શકે છે। ખાસ કરીને મિત્રો, મકર સંક્રાંતિ બાદ કપાસના ભાવની અંદર હજી પણ નોંધપાત્ર ઉછાળો છે તે જોવા મળી શકે છે। એટલે કે મિત્રો, કપાસના ભાવ છે તે પ્રતિમણના 1800 રૂપિયા આજુબાજુ પણ જોવા મળી શકે છે। તેથી દરેક ખેડૂત મિત્રોને નમ્ર અપીલ છે કે યોગ્ય સમયે યોગ્ય સ્થળે ખાસ કરીને મિત્રો કપાસના ભાવની યોગ્ય માહિતી મેળવીને કપાસ વેચવાની અંદર યોગ્ય નિર્ણય લેવો। તો મિત્રો, આ વિડીયોની અંદર આટલું જ। જય હિંદ।